નમસ્કાર ઓમ કોમ્યુનિકેશન દ્વારા નવલકથાકાર વિવેચક જયંતિલાલ ગોકલદાસ ગાડીતના બ્યાસીમાં જન્મદિન પ્રસંગે બદલાતી ક્ષિતિજ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે તો હું વિનંતી કરું માન્ય શ્રી જાગૃતભાઈ ગાડીત માન્ય શ્રી ભરતભાઈ મહેતા અને પિનાકીબેન પંડ્યાને કે આપ મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરો આપણે ત્રણેય વક્તાઓને તાળીથી અભિવાદન કરીશું આપનું સ્વાગત છે આપ જાણો છો તેમ હોમ કોમ્યુનિકેશન દ્વારા દર મહિને દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનું આયોજન કરવામાં આવે છે તેમજ દર મહિને એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે આ તમામ કાર્યક્રમોની જાણ આપણે ફેસબુક માધ્યમ ફેસબુકમાં હોમ કોમ્યુનિકેશન કરીને એકાઉન્ટ છે એ દ્વારા કુરિયર દ્વારા વોટ્સઅપ અને અખબાર દ્વારા જાણ કરતા હોઈએ છીએ ઉપરાંત દરેક જે કંઈ આયોજન કાર્યક્રમ થાય છે એનું વિડીયો શૂટિંગ કરીને સાહિત્ય વિમર્શ કરીને યુટ્યુબમાં ચેનલ છે એમાં અપલોડ કરીએ છીએ જેથી જે હાજર નથી રહી શક્યા એ લોકોને પણ આ વ્યા વ્યાખ્યાનનો લાભ મળે અગાઉ પણ જેટલા પણ કાર્યક્રમો થયા છે એ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં આપ જોઈ શકો છો આપણે સૌ પ્રથમ વક્તાઓનું સ્વાગત કરીશું હું શ્રી સતીષભાઈ વ્યાસને વિનંતી કરું કે આ ભાવો અને જાગૃતભાઈ ગાળિતનું સ્મૃતિચિહ્નથી સ્વાગત કરું શ્રી મકરંદભાઈ દવેને વિનંતી કરું કે આ ભાવો અને ભરતભાઈ મહેતાનું સ્મૃતિચિહ્નથી સ્વાગત કરું માન્ય શ્રી જનકભાઈ દવેને વિનંતી કરું કે આવો અને પીનાકી પિનાકીનીબેન પંડ્યાને સ્મૃતિચિન્થી સ્વાગત કરું આભાર જનકભાઈ મકરંદભાઈ વ્યાસ સાહેબ હવે કાર્યક્રમની રૂપરેખા એવી છે કે સૌ પ્રથમ જયંત ગાડિતના જીવન વિશે એમના સુપુત્ર અને ખાસ એમના પરિવારજનો અહીંયા આવ્યા છે તો એનો આનંદ વ્યક્ત કરું છું અને એમના જીવન વિશે એમના સુપુત્ર એ જાગૃતભાઈ ગાડીત વક્તવ્ય આપશે ત્યારબાદ ખાસ વડોદરાથી ભરતભાઈ મહેતા અહીંયા ઉપસ્થિત છે અને એમણે વિશેષ રૂપે જયંત ગાળિતની નવલકથાઓમાં એમ ફિલ કરેલું છે તો જયંત ગાળિતની નવલકથાઓ વિશે માન્ય શ્રી ભરતભાઈ મહેતા વક્તવ્ય આપશે અને ત્યારબાદ વલ્લભ વિદ્યાનગરથી બેન પંડ્યા અહીંયા ઉપસ્થિત છે જેમણે ગાડીત સાહેબ સાથે ઘણા વર્ષો સુધી સાથે શિક્ષણ ક્ષેત્રે સેવાઓ આપી છે તો બેન એ જયંત ગાડીતની વિવેચન સૃષ્ટિ વિશે વક્તવ્ય આપશે આ ત્રણેય વક્તવ્ય વચ્ચે સંચાલનની કોઈ ભૂમિકા રહેશે નહીં જેની ખાસ નોંધ લેશો તો આપણે વ્યાખ્યાનનો આરંભ કરીએ સૌપ્રથમ જાગૃત જાગૃતભે વિનંતી કરું કે આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો અને ખાસ વક્તાઓને એક નમ્ર વિનંતી કે વિષયને અનુરૂપ જો સમય મર્યાદા થોડી ઓળંગી જાય તો પણ ચિંતા જેવું નથી કારણ કે આપણે મૂળ સર્જકના જીવન કવનનું આર્ગાઇઝ કરવું છે જે કાયમી રૂપે આવનારી પેઢી પણ એ સર્જકને પૂરેપૂરા જાણી શકે અને એમણે કરેલા સર્જન સુધી એમની દ્રષ્ટિ પડે એ મુખ્ય હેતુ છે માટે સમય મર્યાદા થોડી વધુ લેશો તો પણ કોઈ ચિંતાનું કારણ નથી તો આપણે કાર્યક્રમનો પ્રારંભ કરીએ હું માન્યશ્રી જાગૃતભાઈ ગાડીતને વિનંતી કરું કે આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો જાગૃતભાઈ ગાડી મોરબીઓ મિત્રો મારા માટે આ બહુ પહેલો અનુભવ છે આવી રીતે ફોર્મલ સેટઅપમાં કોઈ વાત કરવાનો આમ તો હું પ્રાધ્યાપક છું ક્લાસમાં લેક્ચર લેતો હોઉં છું મારા વિષયનો લેક્ચર હું આરામથી લઈ શકું પણ આવું કંઈ બીજા વિષય પર બોલવાનો આવો અનુભવ જાહેરમાં મારો પહેલી વખતનો છે હું એન્જિનિયરિંગમાં પ્રોફેસર છું હવે એટલે આવું માઇક પર બોલવાનું મને આમ મોડાના સાપેક્ષમાં એક્ઝેક્ટલી ક્યાં હોવું જોઈએ બરાબર ખબર નથી એટલે હા એટલે એ એવું બી બની શકે પાછું આમાં એ પણ છે કે કોઈ વિશેષ યોગ્યતાને કારણે પણ ઊભો નથી થયો આ તો ખાલી કુટુંબીજન છું એટલે આ એટલે આ કોઈ એ પણ એક હા થોડુંક કોન્ફિડન્સ તમારો ઓછો કરે એવી વસ્તુ છે બીજું જ્યારે પણ બહાર મારે બોલવાનું ક્યાંક થયું હોય તો પેલું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન સાથે અને અંગ્રેજીમાં બોલવાનું હોય કદાચ ગુજરાતીમાં પહેલી વાર મારે એવું ફોર્મલ બોલવાનું થયું છે એ પણ એક છે બીજું વિષય એવો છે જીવન વિષય એવું ખાલી કીધું છે એટલે એમાં એક બાયોગ્રાફરને જનરલી જે તકલીફ પડતી હોય બધી પણ મેં અનુભવી થોડાક દિવસનું વિચાર તો શું કહી શકાય એટલે જીવન કથાઓ ઘણી સારામાં સારી વાંચી હોય એટલે આપણને મનમાં અડધો કલાકમાં શું કહીશું એ પણ એક પ્રશ્ન થાય કે સુપરફિશિયલ કે મતલબ ઉપર છેલ્લું અમુક માહિતી તમે આપીને છૂટા થશો કે એનાથી શું કામ થશે કે એમાં એટલે ઊંડા ઉતરવાનો કોઈ સ્કોપ નથી આટલા સમયમાં એ પણ એક મૂંઝવણ રહેતી રહી છે પણ એ બધું જ સાથે આ એક અખતરો છે મારા માટે એટલે મારા પર અખતરો થયો અને આપ લોકો માટે એ અખતરો છે કે ખતરો છે ખબર નથી પણ જે હોય તે પ્રમાણે હું મેં પ્રયાસ કર્યો છે એનું ફોર્મેટ કેવું રાખવું એ પણ જરા ચિંતાનો વિષય હતો એટલે મતલબ વિચારનો વિષય હતો કે ક્રોનોલોજીકલી જવું કે થિમેટિકલી જવું કે શું કરવું પણ એ પછી મને થયું કે ક્રોનોલોજીકલી થોડું જવું પડશે નહીં તો એમનું લાઈફ એક્ઝેક્ટલી શું હતું એ ખબર ના પડે અને એમનું મતલબ જર્ની શું હતી એટલે હું એ રીતે જવાનો પ્રયાસ કરીશ અને જ્યાં ત્યાં એમાં કંઈક હાઈલાઈટ કરવા જેવા બનાવો કે એવું કંઈ પણ હશે તો હું ટ્રાય કરીશ કે એમાંથી એમના કોઈ એમના સ્વભાવનું કે એમની મતલબ કંઈ લાક્ષણિકતા આવતી હોય એટલે આમ જોવા જાવ તો મારા કમ્ફર્ટ ઝોનની બિલકુલ બહાર છું અત્યારે એ થોડુંક કદાચ તમને અનુભવ થશે હવે એટલે એમનું લોહાણા એકચ્યુઅલી એમની જ્ઞાતિ લોહાણા પપ્પાની જયંત ગાળિત એકચ્યુઅલી એમનું ઓફિશિયલ નામ જયંતીલાલ ગોકલદાસ ગાળિત એ પહેલેથી છેલ્લે સુધી એમનું એ જ હતું લેખક તરીકે જયંત ગાળિત નામ વાપરતા હતા એમનો જન્મ થયો હતો લોહાણા પરિવારમાં એટલે એ એક ટોટલ બિઝનેસ કમ્યુનિટી છે અને એ ભણવાનું કે સાહિત્યની રુચિ એમને ક્યાંથી આવી એ ખબર નથી પણ એ અને એમના દાદા એટલે મારા દાદા અને એમના દાદા એ બધા આફ્રિકામાં બિઝનેસ કરતા અને પાછા મુંબઈમાં આવીને સેટલ થયેલા મૂળ વતન ખંભાળ્યા પણ એમને એની સાથે બહુ કોન્ટેક નહોતો અમને પણ નથી પછી એટલે એમનો જન્મ અને ઉછેર મુંબઈમાં થયો હતો કોલેજ સુધીનો નાનપણમાં અમુક બનાવ એવા બન્યા જેનો તમને મનમાં આઘાત લાગ્યો હોય કે લાંબા ગાળા સુધી એની અસર રહી હોય કે તમારા વ્યક્તિત્વ પર એની અસર થઈ હોય તો એમાં એક તો મેં હતું કે એમના ત્રણ ભાઈઓ હતા એમાં વચના હતા વચેલા અને મોટા અને નાના બંને ગુજરી ગયા એમના મધર પપ્પા દસ બાર વર્ષના ત્યારે ગુજરી ગયા એ એક મોટો આઘાતનો પહેલો એમનો એ હતો કે સમજણા હતા અને મધર એક્સપાયર થઈ ગયા એટલે માતાનું એ પછી પાંચ પાંચ સાત વર્ષ પાંચ છ વરસ એ લોકો એ અને એમના પપ્પા મતલબ મારા દાદા એ લોકો એકલા રહ્યા એટલે રસોઈ બનાવતા શીખી ગયા અને એ કળાનો એમનો લાભ અમને બી વાર મળ્યો પાછળથી કે ઘણીવાર મમ્મીની તબિયત સારી ના હોય બહાર ગઈ હોય આમ તો એમ એટલે એ વખતે રસોઈ બનાવવામાં એક આશા કુશળ હતા અને એનો લાભ ઘણીવાર એમના વિદ્યાર્થીઓને બી મળ્યો છે એટલે એવું ઘણીવાર એવા એવા લોકો છે કે જેમને રૂપીએડીનું પીએચડીનું થિસિસ બતાવવા આવ્યા હોય બહારગામથી એને પપ્પા એમને રોટલી દાળ ભાત શાક જમાડીને મોકલે એટલે એવું એ કરી શકતા હતા પછી એવું થયું કે એ સત્તર અઢાર વર્ષના હતા ત્યારે દાદાએ ફરીવાર લગ્ન કર્યા એટલે એ બીજો આઘાતનો પોઈન્ટ હતો એમના માટે સડનલી એ બીજી પત્નીને લઈને આવ્યા એટલે એમના માટે એ પણ એક અને એ એમાંથી થોડાક એ રિકવર થયા અને પછી એમને પાછો કોઈ એક સ્નેહ સંબંધ બંધાયો હતો એમના ઓળખીતા પરિવારમાં એમ એનો પછી બંને પરિવારો અસ્વીકાર કર્યો એટલે એ પણ બીજો એક આઘાતનો પ્રસંગ બનેલો પછી એમનું એજ્યુકેશનની વાત એટલે એમ એ મારા દાદાએ કોઈક પહેલાં ધંધા કરવાનો ટ્રાય કર્યો હતો પણ એ સંભવ નિષ્ફળ ગયા હતા સેકન્ડ વર્લ્ડ વોરમાં કંઈ વેચી નાખ્યું ને પાછું ના ચાલ્યું ને એવું બધું એટલે એમાં એ કોઈ મોટી પેઢીમાં મુખ્ય મુનિમ તરીકે હતા એટલે એમની ગાડી પછી પપ્પા જૈન ગાડી લે એવી એ શેઠની બી ઈચ્છા અને મારા દાદાની બી ઈચ્છા પણ એ શેઠની એવી સરસ હતી કે આગળ એટલે હવે ભણવાનું બંધ સાથે ભણવાનું ચાલુ રાખે તો નહીં તો એ બાબતમાં એ પછી બહુ દ્રઢ હતા કે હું ભણવાનું તો ચાલુ જ રાખવાનો છું એટલે એ નોકરી ના લીધી અને એમણે ભણવાનું ચાલુ રાખ્યું અને પેરેલમાં બીજી નોકરીઓ મળે કરતા હતા એટલે એસએસસી પછી એટલે આ પહેલો એક પ્રસંગ હતો કે જ્યાં એમણે બહુ મહત્ત્વનો નિર્ણય પોતાની જાતે લીધો હતો ઘરના દબાણની અગેન્સ્ટમાં જઈને એ પછી એમને ત્યાં નોકરી મળી સરકારની પણ એક તો બોમ્બે સ્ટેટ હતું પણ એમના મરાઠી બોસ જે હતા એ પણ એમનાથી ખાસા ખુશ રહેતા હતા એટલે એવું એ કહેતા કે પેલો કે બીજા બધા કર્મચારી બગા બગા ગાડી બગા એટલે એવું એમને જુઓ કે કેવું કામ કરે એટલે એ એટલે જનરલી એમનું એવું રહ્યું છે છેલ્લે સુધી કે એમના જે ઉપરી હોય એમનો જનરલી એમને આદર અને પ્રેમ અને રિસ્પેક્ટ મળ્યો હોય કોઈ એકાદ અપવાદમાં એવું થયું નહીં પણ બાકી એવું જ રહ્યું છે એટલે એ પણ એ વખતે હા એ એ પછી એ જે ભણવા ગયા એમાં એ છે કે ગુજરાતી સાહિત્યનો વિષય તરીકે પસંદગી એ પાછી એમની એક એ એક બીજી હતી કે જ્યાં એમણે પોતાની જ ઈચ્છાથી કંઈક કામ કર્યું હતું ગણિત વિજ્ઞાનમાં હોશિયાર હવે આજના જમાનામાં એવું કોઈ નથી કરતું જનરલી પાછળથી આપણે એવું જ બન્યું કે જેને ગણિત વિજ્ઞાનમાં મેળ ના પડ્યો હોય એ જ આ લાઈનમાં આવ્યો એવું એવું નહોતું એ ડૉક્ટર બની શક્યા હોત એવું કંઈ બની શક્યા હોત પણ એવું એમને પહેલેથી આ જ નક્કી હતું એ કેવી રીતે નક્કી થયું કે ખબર નથી પણ કે ગુજરાતી સાહિત્ય સાથે જ હું ભણીશ એવું ખબર નહીં એમણે સ્કૂલમાંથી જ નક્કી હતું પછી પેલું મહારાષ્ટ્ર ગુજરાત જુદા પડ્યા એટલે એમને અમદાવાદ સચિવાલયમાં શિફ્ટ થયા ને દાદા અને અમારા પછી દાદાએ બીજા લગ્ન કર્યા હતા એટલે બીજા બા હતા એ અને અમદાવાદ આવ્યા લોકો પેલું સાહિત્ય આગળ ભણવાની ઈચ્છા હતી એટલે એમે એક્સટર્નલ ગુજ નડિયાદમાં થઈ શકે પેલું પાર્ટ ટાઈમ એટલે એ અપડાઉન કરીને નડિયાદ આવતા એના માટે ત્યાં મારી મમ્મીનો પછી પરિચય થયો અને એમના મેરેજ થયા એટલે પછી એમને પેલો મનમાં એક ઈડો હતો કે મારે સરકારી નોકરી નથી જ કરવી તો એ સ્ટેજ પર એમણે એક ડિસિઝન લીધું શિફ્ટ થવાનું કે સરકારી નોકરીમાંથી હું સ્કૂલમાં જાઉં તો મારા મોટા મામા હતા એક એ મારી મમ્મીના મોટાભાઈ એમણે ક્યાંક નડિયાદમાં કોઈ સ્કૂલના ટ્રસ્ટી જોડે વાત કરી હતી અને એમણે કીધું કે અહીંયા તને જોબ મળેલું છે એટલે તો એ તમે પણ કોઈ ઓફિશિયલ પેલો નહોતો અપોઇન્ટમેન્ટ લેટર એ પરમનન્ટ સરકારી નોકરી માં રાજીનામું આપી નડિયાદ આવ્યા કોઈ કોઈ એકચુઅલી મૌખિક વાત ઉપર એટલે એ આજે બહુ સરપ્રાઇઝિંગ લાગે આપણને નવાઈ લાગે આવ્યા ત્યારે પેલા કીધું કે ના હિં તો એવી કોઈ જગ્યા નથી એટલે પછી મારા મામા પાછા ગયા અને કે નાના તો આપણે એવી વાત થઈ હતી બધી બધી વાતો કરી તો પહેલાં કીધું સારું હવે તમારા બને આવી જ ગયા છો તો રાખી દે એટલે એ વખતે એવું બી હતું પાછું એટલે એ એટલે એમણે એવી રીતે સરકારી નોકરી જે છોડી એ એને જે રીતે આવ્યા એ અત્યારે બિચાર્યું તો બહુ કંઈક બહુ બ્લાઇન્ડ રમ્યા આપણે કે બ્લાઇન્ડ રમીએ તીન પત્તીમાં એના જેવું એકદમ બ્લાઇન્ડ પણ હવે એ એ ડિસિઝન પછી પણ એ સ્કૂલમાં થોડા વખત પછી પાછું એમનો સ્વતંત્ર મી જાય એટલે ત્યાં એ બહુ ફાવતું નહોતું અને એમને ત્યાંથી નીકળવું હતું પછી એમને મૂળ પહેલેથી એક પાછળ એમના મનમાં અમદાવાદનું આકર્ષણ બહુ હતું કે અમદાવાદ કોઈ રીતે જાય તો સારું એટલે અમદાવાદમાં પછી તપાસ કરતા એટલે કોઈ સ્કૂલમાંથી એમને એ પણ મળ્યું આમંત્રણ કે એટલે મમ્મી પપ્પા મમ્મી પણ એમે થયેલી હતી એટલે બંનેને સ્કૂલમાં લઈ લઈએ પણ પગાર બંનેનું પેકેજ આપ્યું એમણે કમ્બાઈન્ડ એટલે એ હા એટલે સ્કેલ પ્રમાણે પગાર નહીં પણ અમદાવાદનું આકર્ષણ બહુ હતું એટલે એ પહેલાં લોકો જોયું કે એમને અમદાવાદ આવવું જ છે અને પેકેજમાં બંનેનું થઈને થોડુંક સ્કેલ કરતા થાય અને થોડાક ઓછા થાય એવી રીતે કંઈક પેકેજ આપ્યું તો એ તો પછી એ બાબતમાં બંને મમ્મી પપ્પા ફોર્મ હતા કે ના આવું તો અમે નહીં લઈએ એટલે એ ના લીધું એમણે અને થોડા વખત પછી એમને પેટલા જ કોલેજમાં નોકરી મળી એટલે એ વખત મારો બર્થ થયો હશે એના એકાદ વર્ષમાં પેટલા જ કોલેજમાં લાગ્યા એટલે આ પણ બીજું એક હતું કે ડિસિઝન અમુકવાર ઇરેટિક પણ અમુક વાર પ્રિન્સિપલ કે આ તો નહીં છે એમ અમદાવાદનું સખત આકર્ષણ હતું એમ મને ખબર છે ઘણા વખત સુધી એમને અમદાવાદ જવાય તો સારું કોઈક રીતે એવી સાહિત્ય પરિષદમાં પાછી થોડા વખત રહ્યા પણ એ વખતે તો એ જુદી પરિસ્થિતિ હતી પણ શરૂઆતમાં બહુ હતું પણ અમદાવાદની સાથે બહુ એમ એમને એવું રહ્યું નહીં પણ પેલું તો નહીં જ એમ પેકેજ ડીલ નહીં એટલે એક હતું પછી પેટલાજમાં એ મને લાગે છે કે એ થોડા વિદ્યાર્થીઓમાં બી લોકપ્રિય હતા એટલે કદાચ એમને ભણાવવાની મજા આવતી હશે એ પછી એમને ક્યારેય ભણાવવાની મજા આવે એવું મને કહ્યું નથી કે હવે એ વાતચીતમાં એવું લાગ્યું નથી કારણ કે પછી એ ધીમે ધીમે એક જાતનું રૂટીન અને થોડુંક વિદ્યાર્થીઓનો રિસ્પોન્સ એવો ના હોય કે એટલે મતલબ એ એટલી બધી પણ પેટલા જમાં મને લાગે છે કે એ બહુ આમ નવા એટલે ઉત્સાહથી ભણાવતા હશે અને હેન્ડસમ બી ખાસા હતા યંગ એજમાં અને એટલે એ ખાસા ઘણી બધી એમની વિદ્યાર્થીનીઓ ઘરે મળવા આવતી એમાંથી એકને એકે મારું નામ પાડેલું છે મારું નામ પપ્પાએ જનક રાખ્યું હતું ખબર નહીં કેમ પણ એમણે જનક રાખ્યું હતું એમને પેલી છોકરીઓએ કીધું કે આવું કેવું બેકાર નામ રાખ્યું એટલે કે તું ફોઈ બની જા તો એને પછી થોડા દિવસ પછી શોધી લાવી અત્યારે તો એ બેન બેન પણ મતલબ મારા ફોઈ પણ બહુ મોટી ઉંમરના છે વડોદરામાં જ છે ક્યાં કહેવાનું એ જાગૃત નામ એ શોધી લાવી કે આ રાખો એટલે પછી ઓકે એવું ત્યાં આગળ એટલે એમનું શરૂઆત એટલે અધ્યાપક તરીકેનું જીવન પહેલાં જમાં શરૂ થયું આવૃત્ત પહેલી નવલકથા ત્યાં લખાય છે એ અધ્યાપક તરીકેની લાઈફ શરૂ થઈ એટલે એ એની જે મથામણ હોય ગુંગળામણ હોય એ બધું એમને ફીલ થતું હશે એનો સર્જક તરીકેનો પ્રતિભાવ છે આવૃત્ત એ એ તમે ત્યાં જોઈ શકો કે આ અને આવૃત્ત મેં વાંચી ત્યારે એક બે વખત મને એક કેરેક્ટર પરનું જે સતત એમાં ફોકસ છે એ બહુ જબરજસ્ત છે એ હજી આપણે ત્યાં ખબર નહીં સર્જનાત્મક લેખનની કે એવા કોર્સ નથી ચાલતા ક્રિએટિવ રાઇટિંગના પણ જો ચાલતા હોય ગુજરાતીમાં તો આ એક એના માટે ટેક્સ્ટબુક તરીકે સારી ચાલેવી છે પણ એ એટલે એ એમની કસમકસ આખી જિંદગી રહી અધ્યાપક ને સર્જક એનું બેલેન્સ કરવાનો એમનો સતત એક એફર્ટ હતો એ અને એમાં એમને જ્યારે અધ્યાપક તરીકેના કામ કરવા પડે ત્યારે એમનો પેલો સર્જક ગુંગળાતો હોય હવે પેટલા જમાં ઘણી વાર પગારના પ્રશ્નોને બધું થતું હતું ને પ્રિન્સિપાલની ત્યાં પણ એમના પર સારા મહેરબાની હતી એટલે એકલા એ જ એવા હતા કે એમને પગાર ના થયો તો પ્રિન્સિપાલ ખાને છાના રૂપે બી પૈસા થોડા આપી રાખે તમે તમારું કામ ચલાવો જ્યાં સુધી એટલે એવી એમને ત્યાં હતું પછી મહુધા કોલેજમાં એમને ચાન્સ મળ્યો ત્યાં ઠાકર સાહેબ હતા ભાનુ ઠાકરે જે પાછળથી સીવીએમના સેક્રેટરી હતા લાંબો સમય એ પ્રિન્સિપાલ હતા અને ત્યાં પણ એમની સાથે પણ એમનું ઘણો સારો પેલું રહ્યું અને સાતેક વર્ષ મહુધા કોલેજમાં રહ્યા પણ ત્યાં એમનો સર્જક બેકગ્રાઉન્ડમાં રહ્યો કારણ કે પીએચડી કરવાનું એમને એક વખતે એ પ્રોજેક્ટ લીધો એટલે પીએચડી કર્યું તો નાના નાના ગદ્ય પર એમણે જે પીએચડી કર્યું એ વખતે ભયાણી સાહેબ હરિવલભ ભયાણી અમદાવાદનું આકર્ષણ હોય અમદાવાદ તો આવે આવતા અમદાવાદમાં એમણે જોયું કે આ ફિલ્ડના ને એમાં સ્કોલર છે આ સૌથી મોટા એટલે એમને એમને ગાઈડ તરીકે પસંદ મતલબ એ બંને એકબીજાને પસંદ કર્યા એમ કહેવાય એટલે એ પણ ઘણું સારું કામ કદાચ એમણે કર્યું હતું એ જમાનામાં એવું મને લાગે છે ખબર નથી મને હું એ વિષયો નથી પણ એ થિસિસ મેં જોયો છે એટલે મને ખબર છે એનું અંદરનું લખાણ જે છે કે એટલે પણ ત્યાં એમનું સર્જક બિલકુલ બંધ હતો મૌધામાં એમણે કંઈ કોઈ ક્રિએટિવ રાઇટિંગ કર્યું નથી ત્યાં બીજી અમુક વાતો જ કે એક વૈદ હતા હરિભાઈ વૈદ એટલે એમને ત્યાં આયુર્વેદનો ચસ્કો વધારે પેલા એ હરિભાઈએ લગાડ્યો એટલે જુદી જુદા જ વટી અને એમને પહેલેથી આમ પેલું શરીર મજબૂત કરવાનો એવો શોખ હતો પણ થતું નહોતું કારણ કે એમને બાંધો આમ નબળો હતો થોડો એટલે બધી અને ફેફસામાં અમુક પેલી શરદી ઉધરસની બધી તકલીફો રહે એટલે એટલે વૈદને મળે તો જુદી જાતની વટી હોય એટલે અમારા ઘરમાં એક જમાના પેલું આમ આ ને ચિત્રકાદી વટીને આવું બધું અમને બી ખબર હતી કે સંસમની વટી ને ફળાણું એટલે સુવર્ણ વસંત માલતી એ પેલો એટલે આ આવી વસ્તુનો એમણે એ વખતે અને ઘણો બધો વખત એ બધું એમણે લીધું પણ મૌધા છોડ્યા પછી પાછા વૈદનો સંગી અને પછી ઓછું થઈ ગયું થોડું ધીમે ધીમે પણ તો એ જુદા પેલા અમુક જાતના આસો લેખાનું ખાનું એના માટે રહેતું અને લાંબા વાળ રાખવાના કદાચ એમણે મોધારી ચાલુ કર્યા હતા એટલે એ બધું એવું હતું કે આ ફોટો એટલે એ ટાઈપના લાંબા વાળની નવી નવી ફેશન છોકરાઓમાં બી ચાલુ થઈ હતી એટલે ઘણા બધા છોકરાઓ મને પેલા કોલેજના એમના સ્ટુડન્ટ કોલેજ હું સ્કૂલમાં પણ હતો પણ મને પકડીને કે તારા બાપા લાંબા વાળ રાખે બહુ સારું યાર તારે મેં કહ્યું એમાં મારે શું સારું એટલે કે તારે લાંબા કરવા હોય તો કંઈ ચિંતા નહીં ને પણ મેં કીધું કે અમારે શું આવો હતો એટલે એ આવી આવો પેલો આવ કે એ ગામમાં પણ એમની પ્રોફેસર તરીકે પ્રતિષ્ઠા ગણી હતી એટલે લોકો એને કંઈ બહુ આમ એ ગણતા નહીં પણ એ બધા વડીલોને બી લાગતું હશે કદાચ મનમાં કે આ સાહેબ જબરા છે લાંબા વાળ રાખીને ફરે છે એટલે એ એ પછી એમણે પીએચડી પૂરું કરી એનું કદાચ એમનો મુખ્ય આશય જ હતો કે અમદાવાદમાં ક્યાંક ચાન્સ મળે પણ પછી એ થયું નહીં ને વિદ્યાનગરમાં જગ્યા મળી યુનિવર્સિટીમાં યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટમાં એટલે ત્યાં ગયા વિદ્યાનગર ગયા પછી કદાચ એમનું થોડું વધારે એમ આપણે કહીએ કે ખુલ્યું જરાક એમનું એટલે સર્જક અધ્યાપક વિવેચક બધું બંને પ્રકારના કામો એમના શરૂ કર્યા એવું લાગે છે કારણ કે ચાસ પક્ષી અને કર્ણ પછી ક્યાં છે ઘર અને પછી બદલાતી એક સિદ્ધિ એ ત્રણ ચાર નવળકથા હોય છે પેલી બે નાની એ બધી ત્યાં વિદ્યાનગર એક પછી એક આવે છે રેગ્યુલર ઇન્ટરલ પર અને એમની લખવાની એક પ્રોપર સ્ટાઇલ હતી મતલબ એ સવારના એમનો સમય એને જ ફાળવે એમને આમ બધું લાઈફ રેગ્યુલર હતી સવારના ઉઠીને અમુક સમયે બેસી જ જાય અને અમુક રીતે એમનું અમુક વસ્તુ ગોઠવેલી હોય જ અને એટલે અમુક સવારના બે ચાર કલાક એમના આપે જ એમ અને પેરેલમાં અધ્યાપક તરીકેના કામ પછી એ પેલું કદાચ નવલકથા વાસ્તવ અને વાસ્તવવાદ કરીને એક આખું એમનું એક પુસ્તક છે અને બીજી કદાચ એકાદ પુસ્તિકાઓને એ જ કદાચ એ પણ વિદ્યાનગરમાં જ એમણે કર્યા હતા એ વખતે પણ ત્યાં પાછળથી એમને જરાક કડવો અનુભવ થયો કે એમને પ્રમોશન ના મળ્યું મતલબ એમના જુનિયરને એમની ઉપર બનાવવામાં આવ્યા અને થોડુંક એમનું મન પછી ખાટું થયું અને પછી એમને પણ એ બધું થવા પાછળ પણ અમુક કારણો હોય છે એટલે ત્યાં એવું યુનિવર્સિટીમાં એમનો શરૂઆતમાં એટલે આ એટી ફોર એટી ફાઇવમાં એવું હશે કે એમના રિઝલ્ટ કડક જતા હતા એમએના રિઝલ્ટ સબમિટ થાય ને એમના રિઝલ્ટ કડક હોય એટલે યુનિવર્સિટી વાઇસ ચાન્સલર તરફથી પત્ર આવ્યો એક દિવસ કે તમે તમે આ જે રિઝલ્ટ પરિણામ આપો છો એ બહુ કડક હોય છે ને એટલે વધારે પડતા લોકોના માર્ક ઓછા હોય છે અને યુનિવર્સિટીને આ બરાબર નથી લાગતું એમનો જવાબ એમણે લખ્યો હતો કે આ યુનિવર્સિટી એટલે શું વાઇસ ચાન્સલરને આવો જવાબ લખ્યો યુનિવર્સિટી એટલે શું હું લેક્ચર છું હું યુનિવર્સિટી ખરો કે નહીં હવે એમ એ નોટ ધ યુનિવર્સિટી એટલે હું પણ યુનિવર્સિટી નથી એમ એટલે એવું એમણે એ પ્રકારનો જવાબ લખ્યો હવે આવો જવાબ લખ્યા પછી તમે ફરીવાર જ્યારે સિલેક્શનો વાળો હોય ત્યારે નંબર ના લાગે એવું એવી સમજણ કદાચ એમને નહોતી પણ ઘણા લોકો સમજતા હશે પાછા એમના હેડને પણ જરાક બીજા એ કરતા એમના જુનિયરે વધારે પસંદ હતા એટલે એમને એમનામાં રસ હતો એટલે આવું બધું એ કારણે પછી એમને લેક્ચરમાં રીડર એમના જુનિયરને બનાવ્યા પણ એમને ના બનાવે એવું થયું એટલે એ પછી એ થોડા અસ્વસ્થ ત્યાં અને પછી અહીંયા આગળ સાહિત્ય પરિષદમાં જગ્યા કલાસ્વાધ્યાય મંદિરમાં જયંત કોઠારી હતા જે મધ્યકાલીન કોષના સંપાદક તરીકે અને એમને અહીંયા આગળ કંઈક મતલબ કોઈ બાબતમાં મનભેદ થયા હશે કે મતભેદ થયા હશે અને એમાં છૂટા થયા હતા અને પછી એ કામ એટલે અહીંયા જરૂર હતી અને એ વખતે કદાચ રઘુવીર ચૌધરીને એમની સાથે વાત થઈ પપ્પાને પપ્પા આવે તો એ સારું એવું એમણે પણ એટલે અહીંયા આગળ લેવાયા એટલે એમનો એ સર્જક તરીકેનો પાછો રોલ બેકગ્રાઉન્ડમાં ગયો કારણ કે અહીંયા ફૂલ ટાઈમ કોષનું કામ કરવાનું હતું મધ્યકાલીન કોષ જયંત કોઠારીનો અધૂરો છૂટેલો હતો પાછું એમનું એ પણ ખરું કે એ એક જ એવા એટલે એ પાછા એમના મિત્ર હતા એકચ્યુઅલી એ મેં આગળ એક વસ્તુ ના કીધી આવૃત્તની પ્રસ્તાવ લખાવવા માટે આવૃત જ્યારે એમને પેટા ત્યારે પ્રસ્તાવ લખાવવા માટે એ જયંત કોઠારી પાસે સ્પેશિયલ ગયા હતા અને જયંત કોઠારીને સ્પેશિયલી મળીને એમને રિક્વેસ્ટ કરી કે તમે આ પ્રસ્તાવના લખો અને એટલે એમણે એ લખી હતી ત્યારથી એમની મિત્રતા હતી થોડી એટલે જ્યારે અમદાવાદ આવે ત્યારે એમને તો મળે જ અથવા અમે પણ અહીંયા આવ્યા હોય ક્યારેક અમે બધા આવ્યા હોય તો પણ એમના ઘરે જઈએ છીએ ત્યાં સત્યકામ સોસાયટીમાં જ્યાં રહેતા હતા આંબાવાડી ઇનફેક્ટ ત્યાં પપ્પાને પેલું ઈચ્છા હતી એટલે ઘર પણ લીધું હતું સત્યકામ ત્યાં માણેકબાગની સામે જ હવે નેમિનાથ નગર નામ છે એનું પેલો જૂનો સુરેન્દ્ર મંગળદાસ તો બંગલો હતો એની બાજુમાં એ સોસાયટી હતી હું પણ ત્યાં એક વર્ષ રહેલો એટલે મને ખબર છે પણ પછી આ અમદાવાદનો મેળ ના પડ્યો અને વિદ્યાનગર ગયા એટલે એ મકાન પછી વેચી નાખ્યું હતું સાડા હજારમાં એ વખતે એ ત્રણ રૂમ કિચનનું મકાન લીધું હતું અને પછી ચાલીસ વેચ્યું વેચું તેવું મને યાદ છે એટલે દેર વોઝ અ ગ્રોસ પ્રોફિટ ઓફ થ્રી થાઉઝન્ડ રૂપીઝ નહીં એ પણ સબસ્ટેન્શિયલ હતું એ વખતે એમ એટલે એ સારું હતું એમ એટલે એમને એટલો આનંદ કે આપણે નુકસાન તો નથી થયું ને એમ એટલે એમ એટલે એ અહીંયા આગળ આવે એટલે એ જયંત કોઠારી સાથે એમનો ઓલરેડી સાહેનો સંબંધ હતો એટલે એ મને ખબર છે કારણ કે એ અહીંયાથી સતત અહીંનું કામ બધાને સાંજે ઘણીવાર ત્યાં જાય જયંત કોઠારીને ત્યાં એમની સાથે આગળનું ડિસ્કસ કરે અને પછી એટલે સતત એમના સંપર્ક એમણે જાળવ્યો હવે એ વખતે અહીંયાથી જયંત કોઠારી કદાચ થોડાક મન દુઃખ સાથે છૂટા થયા હતા એટલે એ એ હતા એટલે આ શક્ય બન્યું અને કામ એક સરખી કન્ટિન્યુટીમાં રહ્યું કદાચ એને લીધે કોષને થોડો લાભ થયો હશે અને એ એમની એ પણ હતી કે હું એવું કરી જ એમ એટલે એ અને એમ પરિષદને કંઈ વાંધો ના હોય એમાં કે ભાઈ હા તમે તમારી રીતે વ્યક્તિ રીતે એમને મળીને કામ એ પ્રમાણે એટલે એમનું ગાઈડન્સ એમાં છેલ્લે સુધી એમણે લીધું જ્યાં જરૂર હોય એ પ્રમાણે અને એમાં પણ એમાં એટલે ત્યાં એમનો કોસ્ટકાર તરીકે એટલે એડિટર તરીકેનો એક નવો રોલ પ્રાધ્યાપક સર્જક અને આમાં એડિટિંગનો મુદ્દો આવતો હતો એટલે એડિટર તરીકેનો નવો રોલ એક એ શીખ્યા એમ કહેવાય અથવા એમનામાં એક લેખક તરીકે એક એડિટર તો હતો જ અંદર કે જે કહેવાય એમના આગળના બી પુસ્તકો વાંચી તો એમનું એડિટિંગ બહુ પોતાનું જે સ્વ એડિટિંગ કહીએ એ ઘણું સારું હતું પણ આમાં એ વધારે એને વધારે ટ્રેનિંગ મળી એમ કહેવાય કારણ કે પ્રેમાનંદની બધા અલગ અલગ બધાની જે એન્ટ્રી હોય એ પ્રેમાનંદ વિશેની એન્ટ્રી ઉમાશંકર જોશીને આપી હતી કરવા માટે એટલે ઉમાશંકર મેં લખીને મોકલી પપ્પા પપ્પાએ લેવા ગયા તો એમણે કીધું કે આ મારે એડિટ કરવી પડશે ઉમાશંકર જોશી એ ઉમાશંકર જોશી હતા એટલે એમણે કીધું એ સારું તમે કર્યું તો કરો તમે એટલે કે પપ્પાએ કીધું કે એટલે આ એમનો પેલો આગ્રહી સ્વભાવ આ ઉમાશંકર જોશી છે એવું કંઈ ચિંતા નહીં તો એમણે એ બી એ વાત પાછા એટલે કે હા કરો પણ ખાલી હું એટલું જ કન્ડિશન કરું છું કે છેલ્લે તમે ફાઇનલ કરો તો મને બતાવ્યા વગર ના છાપશો એટલે એમણે કીધું ઓકે અને પછી એ બતાવી એમણે ત્યારે અડધી ક કરી નાખી હતી એમણે ઓરિજિનલ કરતાં કાપી છાપીને અડધી કરી નાખી હતી અને ઉમાશંકર જોશીએ કીધું બહુ સરસ થઈ છે એટલે આ બંને પક્ષે એક લાક્ષણિકતા હતી એક પહેલાં બી ખરા સ્કોલર હતા અને પપ્પા પણ એવા જ હતા કે આ મારું આ કોર્સનું કામ તો આવી રીતે જ થશે એમ એ જ વસ્તુ આગળ વિદ્યાનગરમાં ગયા પછી મારો પોતાનો અનુભવ એક એમની જોડેનો છે એ જરા જુદી ટાઈપનો હતો એ વિદ્યાનગર ગયા પાછા ત્યારે એક ત્યાં વાઇસ ચાન્સલર જાડેજા સાહેબે એક આવી જ કંઈ શ્રેણી બહાર પાડવાનું વિચાર્યું હતું એટલે એના ભાષાના ભાષા પૂરતા એડિટર તરીકે એમને રાખેલા પપ્પાને અને એમાં એક પુસ્તક હતું એના એક એના ફિલ્ડના જાણીતા માણસ હતા વડોદરામાં અને એમની પાસે લખવાનું પણ એમાં ભાષા એડિટ કરવી પડશે એવું કીધું એટલે પહેલાં સાહેબ ખાસા છંછેડાઈ ગયા હતા તો વ્યક્તિગત રીતે હું જ મળવા ગયો હતો પપ્પા સાથે એટલે મને ખબર છે સ્કૂટર લઈને ગયા એટલે પહેલાં સાહેબ તો ચડ્ડા માટે એમના ફેમસ હતા એમની લાક્ષણિક મુદ્રામાં ચડ્ડો પહેરીને પગ ઊંચો કરીને એમનું આંતરિક સૌંદર્ય બધું દેખાય એ રીતે બેઠેલા અને પછી પપ્પાએ પહેલાં પત્રો તો લખ્યો હતો એડિટ કરવું પડશે એટલે ઓલરેડી ગુસ્સામાં જ હતા અને પછી તો એમણે જે રીતે વાત કરી એમની પુત્ર બધું હતી કે ત્યાં કોઈ હતી એ બી બિચારી ગભરાઈ થોડી અને માન ચા પીને ત્યાંથી અમને ભગાડ્યા જ કહેવાય દે સર એવું હતું એટલે બહાર નીકળીને મેં કીધું આ નમૂનાને મળવાની શું જરૂર હતી એટલે પપ્પા કહે કે એ તો એના ફિલ્ડનો સ્કોલર છે એ તો મેં કીધું એ બરાબર છે મને ખબર છે પણ આને આ એડિટ કરવું પડે લખાણ એટલું ખબર નથી એ કેવું ચાલે ત્યારે એમણે મને એકચ્યુઅલી આ વાત કીધી હતી ઉમાશંકર જોશીવાળી એ બધી કીધી હતી કે આ કે આ બેનો ફરક તું મને કે વિચાર આવે મેં કીધું હા એ મેં કહું આ સ્કોલર ખરાબ પણ આમાં ઉણપ છે પેલા ઉમાશંકર જોશી ખરેખર સ્કોલર કહેવાય કીધું એ સમજી શક્યા કે તમે એડિટ કરશો પણ એટલે આ એમની પેલી એ અમુક કામ અમુક રીતે જ કરે એટલે ત્યાં વિદ્યાનગર અહીંયા આગળ પરિષદમાં એ પાંચ છ કે સાત વર્ષ એક્ઝેક્ટમાં નથી ખબર પછી પાછું વિદ્યાનગરમાં ત્યાં જાડેજા સાહેબ લીલાવરસિંહ જાડેજા એ વાઇસ ચાન્સલર બન્યા અને એમણે એમને પાછું કીધું કે તમે અહીંયા આવો તો સારું પ્રોફેસર તરીકે અને પછી ત્યાં ગયા તો ત્યાં ગયા ત્યારે પાછા વાઇસ ચાન્સલર તમારા ભાઈબંધ હોય અહીંયા પણ એવું થયું કે અહીંયા એમને સર્જક એમનો બહુ ચાન્સ નહોતો મળતો શિખંડી કદાચ અહીંયા હતા ત્યારે એમણે લખી એટલું કદાચ એ ત્યાં વેજલપુરમાં એક એમના રહેતા એક વર્ષ હું પણ સાથે રહેતો હતો અને મેં કીધું ને પેલો પપ્પાને રસોઈ બનાવવા સારી આવડે બંને ટાઈમ રસોઈ એ બનાવે હું એલડીમાં એડવોક લેક્ચર તરીકે હતો એલડી એન્જિનિયરમાં અને બંને ટાઈમ પપ્પા જમવાનું બનાવે મને સ્ટાફમાં બધા પૂછે કે ખાવાનું તું શું વર્ક કરે છે તો હું એના ગોળ ગોળ જવાબ આપતો હું એ કોઈ મને કહેવાની શરમ આવતી કે મારા પપ્પા બનાવી હું ખાઉં છું પણ એ ખરેખર હકીકત એવી હતી કે એ બનાવતા બંને ટાઈમ હું બધી આજુબાજુની કાપ કૂબ કરવાની આ તે બધી હેલ્પ કરું પણ બનાવે અને પાછો ટાઈમ સર બંને અને બંને ટાઈમ ફૂલ એટલે રોટલી દાળ ભાત શાક એવું છે કમ્પ્લીટ એમ એટલે બંને ટાઈમ એમ અને ઘણીવાર અમે જુદી જુદી વસ્તુઓ સાંજે ખાઈએ ઢોકળા ખાઈએ ના એટલે એ બધી પેલી કાંભાળી એમ નવાઈ દે કે આ બે બાપડી કરો જે બધી મસ્તી કરે છે એટલે એવું હતું પણ વિદ્યાનગર પાછા ગયા ત્યાં એટલે અહીંયા એક શિખંડી કદાચ એમણે એ થોડો સ્પેર ટાઈમ મળ્યો એમાં એક લખી હતી એ સર્જન સર્જક બેકગ્રાઉન્ડમાં ગયો કોસ્ટકાર જે એડિટર એમનો એ આખો દિવસ એમનું એમાં જવું એટલે એમને કદાચ પાછું વિદ્યાનગર જવાનું થોડુંક એ પણ રસ હશે પણ વિદ્યાનગર ગયા એટલે પેલા વાઇસ ચાન્સલર તમારા દુશ્મન હોય તો પ્રમોશન ના આપે પણ મિત્રો હોય તો બધા બહુ કામ આપે એટલે એ તકલીફ તો ખરી એટલે એમાં ઊંધું કે તમે દસ જાતની વસ્તુમાં તમે ઇન્વોલ્વ હો એટલે પેલું મેં કીધું કે આવી બધી એક્ટિવિટી કરવી પડે આવા બધા બીજા એક્સપર્ટ સાથે લમણા લેવા પડે એવું બધું અનુઆધુનિક સાહિત્ય સંજ્ઞા કોર્ષનું કામ પણ એ વખતે એમણે ત્યાં વિચાર્યું ને ત્યાં લીધું ને ત્યાં એના તો એ પોતે જ એડિટર હતા મુખ્ય એક એ સારું કામ એટલે એમનો એનો કોષનો જે અનુભવ હતો એ ત્યાં એમનો આગળ કામ લાગ્યું પણ એ વખતે પણ એમને સર્જક એમનો જે આઈ થિંક એ કદાચ ગૂંગળાતો હતો કારણ કે ત્યાં અહીંથી પાછા વિદ્યાલય ગયા પછી કોઈ ક્રિએટિવ રાઇટિંગ એમનું થયું નથી વિદ્યાનગરમાં હતા ત્યાં સુધી એટલે એમણે મનમાં વિચાર્યું કે હવે સાહીઠ વર્ષ થશે એટલે આપણે રિટાયર પછી શાંતિથી નવલકથા લખવા પર ધ્યાન આપીશું ત્યાં જ વળી એવું પેલું આવ્યું કે સાઈઠના બાસઠ થઈ ગયા યુનિવર્સિટીમાં એટલે બધા બધા લોકોને કાંઈ તો સારું લાગ્યું હા બાસઠ થઈ ગયા તમને તો ફાયદો થશે કે પપ્પા કેના પણ મેં તો સાઈન્ટનું જ વિચાર્યું હતું હું તો સાઈન્ટ જ રિટાયર થવા માગું છું કારણ કે એમને એવું હતું કે લખવા પર હું ધ્યાન આપી શકું એ જ એમનું મેઇન કારણ ત્યાં સીએલ પટેલ એમના ચેરમેન હતા એમને એવું લાગ્યું કે કદાચ ત્યાં પહેલાં ત્યાં ફરીવાર ગયા ત્યારે પણ એ પેલા વીસી જોડે કંઈક ને કંઈક સ્વતંત્ર મિજાજને કારણે જરા કામ તેમ થયું હતું એટલે સીએલ પટેલ સાહેબને એવું થયું કે આ વીસી જોડે જરા કામ તેમ છે એટલે એ જવાના લાગે છે પહેલાં એટલે એમને એમને એકવાર કે તમે મળવા તો આવો પછી એમને એ તો પટેલ સાહેબ જ મગજ નહીં એટલે કે એ વીસીનું તો આપણે જરા હરખું કરી દઈશું કે તમે ચિંતા ના કરો એમની રહો અહીંયા એટલે શું કરવા વહેલા જાઓ છો એટલે પપ્પાએ એમને કીધું કે ના ના એવું કંઈ નથી આ તો મારે મારા લખવાનું એ કામ ફૂલ ટાઈમ હેડ અને આ તે બધામાં એટલે મને મારે વહેલા મેં સાઈટનું વિચાર્યું હતું સાહીઠ થઈ ગયા અને આ સરકારે નિયમ અચાનક બદલી નાખ્યો એમાં હું શું કરું એમ એટલે અત્યારે હું એ વિચારું છું કે મારા ત્યાં પણ ઘણા બધા પ્રોફેસરો હમણાં આવ્યું બાસઠ વર્ષે રિટાયરમેન્ટ છે પ્રોફેસરોનું કેન્દ્ર સરકારે પાસઠ કર્યા છે અમારા યુનિવર્સિટીમાં ઘણા જ્યારે બાસઠ પૂરા થવાના ત્યારે આમ રાહ જોતા હોય એમ ચાતક પક્ષીઓની જેમ કે વાળો હમણાં જ આવી જાય લેટો તો કેવું સારું એમ એ બધાને જોઉં ત્યારે મને એવું થતું અને ઘણા લોકો છેલ્લે દિવસ સુધી થોડાક આસામમાં હોય અને અમે લોકો ક્યારેક મશ્કરી બી કરીએ સાહેબ કદાચ આવશે એટલે એ રીતે સાહીઠના પાસઠ એ એ ચાતક પક્ષીઓને જ્યારે જોઈએ ત્યારે લાગે કે આ એમનો સ્વભાવ બિલકુલ અલગ હતો કે બાસઠ થઈ ગયા તો એને એને રિજેક્ટ કર્યો ના મારા પ્લાન પ્રમાણે સાહીઠ જ હતા એટલે બરાબર છે એટલે પછી એ વડોદરા જ્યારે ત્યારે રિટાયર થઈને પછી વડોદરા ઘર હતો મારું એમનો એ જ હતો કે હવે હું કમ્પ્લીટલી મારા સર્જન પર ધ્યાન આપીશ વિવેચન નામની દુકાને અધ્યાપન સાથે સંકળાયેલી હતી ને એ બધું સાઈડમાં મૂકો એટલે એમનું એમને એમને અંદરખાનેથી પેલો એમનો સર્જક જ વધારે બળવાનો હતો એટલે એ પછી એમણે જે લખ્યું એક અસ્વપ્ન સુખી જીવન પ્રશામુ અને સત્ય એ મેગ્નમ ઉપસ જેવું પણ મને એ સત્ય કરતાં પેલા બેમાં વધારે ઘણીવાર ઇન્ટરેસ્ટ પડતો હોય છે એકચ્યુઅલી એ બે તો વોર્મઅપ એક્સરસાઇઝ જેવું હતું એટલે કસરત કરતા પહેલાં આપણે વોર્મઅપ કરીએ એના જેવું એ વોર્મઅપ કરવા માટે એમણે એ બે લખી હતી પેલું એમનો જે સર્જક કટાઈ ગયો હતો એને પાછો વોર્મઅપ કરવા માટે સત્ય લખવા માટે એના વોર્મઅપ તરીકે એકચ્યુઅલી એ બે લખી તેવું મન તો લાગે છે પણ એમાં એમનું એક અલગ ડાયમેન્શન અલગ પરિ પરિમાણ આપણે જોઈ શકીએ લેખક તરીકેનું પાછળથી પછી સત્ય લખવાની એમણે શરૂ કરી એના પછી પાછળથી એમની તબિયત જ્યારે બગડી ત્યારે પછી એ એમને થોડી ઉતાવળ બી આવી જતી હતી મનમાં એમની હેલ્થ બગડી ત્યારે કે હું જલ્દી જલ્દી સારો થઉં ને કમ્પ્લીટ કરું એ થોડી કરુણ પરિસ્થિતિ હતી કારણ કે એને એમના મનમાં એવું થઈ ગયું હતું કે એમને કેન્સર હતું લિમ્ફોમાં ક્યાંક કીમો થેરાપી જ મારી દવા છે એટલે કીમો આપો તો સારું મને એવું એ સામેથી કીમો કોઈ માગતો હોય એવી હાલત પણ ડૉક્ટરને ખબર જ કે એક લેવલ પછી કે હવે કીમો એમને હેલ્પ નથી કરવાનો ને એમનું હવે રિકવર થઈ શકે એવું નથી પણ એ સામેથી આમ એ એના માટે મને ડૉક્ટર જોડે વાત કરો મને કીમો આપો એવી થોડીક અને એમાં પાછળથી તો એમની એ પાછળનો ભાગ પૂરો ના કરી શક્યા અને થોડુંક બહુ ટૂંકમાં એમણે મમ્મીને ડિક્ટેટ થોડા દિવસ પહેલાં કરાવ્યું હતું એકચ્યુલી એમાં પણ થોડીક રોમેન્ટિક માઇથોલોજી લોકો પેદા કરતા હોય છે કે છેલ્લે ક્ષણ સુધી એ લખાવતા હતા એવું કંઈ હતું નહીં છેલ્લા દિવસે તો થોડા ડેલીરિયસ હતા એટલે આમ જેને કહીએ ને કે આમ લવરી અને પણ એમાં પણ છેલ્લો ભાગ જે સત્યનો હતો ચોથો ભાગ જે ભાગલા વખતની હિંસા અને એ બધું એમાં આવતું હતું એ એ એના સંદર્ભના એ મતલબ એ બધું એમના લવરીમાં આવતું હતું માર કાપના એ બધા જે દ્રશ્યો એમના મનમાં રમતા હશે એ એમના સબકોન્શિયસમાં કે જે હશે જે લખવાના એ વિચારો કરતા હતા એ એ વસ્તુઓ એમાં વધારે પણ એ છેલ્લે એ પતી ગયું ત્યારે આ મતલબ એ ગુજરી ગયા ત્યારે એ તો મતલબ એ સત્ય થોડી અધૂરી જ રહી હતી એમ કહી શકાય એ પહેલાં ઘણા વખતથી મને એટલે અમારે અમારે વાતચીત થાય ત્યારે ઘણી વાર એટલે એ બીજી આના પછી શું લખવાનું આના પછીનું શું એવું હું ઘણી વાર પૂછતો હતો અહિંસા બીજી એમને જે લખવી હતી અહિંસા લખવી હતી એ ફ્યુચરિસ્ટિક ફેન્ટસી તરીકે હતી સત્ય તો ડોક્યુમેન્ટેડ ઇતિહાસ પર છે મને એમાં એટલે જ ઓછો રસ પડતો કે મેં કીધું કે આ બહુ હાઈલી ડોક્યુમેન્ટેડ કેરેક્ટર છે હાઈલી ડોક્યુમેન્ટેડ ઇતિહાસ છે એમાં તમે શું બીજું અને એને ક્રિએટિવ રીતે લખવાનું એ બધું બહુ જરા પણ એ પેલું જે હતું ને એમાં ખરેખર એમનો સર્જક વધારે ખીલ્યો હોત અને એમનામાં એક સજગ હું ઘરના માણસ તરીકે ઓબ્જેક્ટિવ લખું છું એમના એમના પુસ્તકો જોઈએ તો જનરલી ઘણા બધા ઇવન વિશ્વવિખ્યાત લેખકોના અમુક એમના થર્ટીઝમાં કે ફોર્ટીઝમાં અમુક પુસ્તકો એક એક કક્ષાના આવે પછી એ નીચે જતું હોય સ્ટાન્ડર્ડ આમનું સ્ટાન્ડર્ડ સિક્સટીઝમાં વધારે એક સ્ટેપ ઉપર દેખાતું હતું મને પ્રશામું છે એ ઘણી એમાં અલગ મુદ્દાઓ છે પણ એ એના માટે કંઈ અલગ લખવું પડે અત્યારે એ મારો વિષય નથી પણ કે અસ્વપ્ન સુખી જીવન છે એમાં પણ એટલે એક લેખક તરીકેની એક નવી હાઈટ અને નવી નવું ડાયમેન્શન તમને એમાં ખુલતું દેખે એટલે એ સાહીઠ કે સિત્તેર વર્ષે પણ હજી લેખક તરીકે વિકસી રહ્યા હતા એવું તો મને લાગે છે નહીં એટલે જો અહિંસા લખી શક્યા હોત એ જો કે આવું દરેક વસ્તુમાં આવું હોત તો રહે જ પણ તો ઘણું એ કદાચ એક અલગ પ્રકારનું એક કંઈ સ્પેશિયલ વસ્તુ કદાચ હોઈ શકે એટલે હવે એમના બીજા તમે સ્પેશિયલ એમના વ્યક્તિત્વ વિશે થોડી ઘણી એ કરીએ તો મેં કીધું એવું તો આવો કસરતનો શોખ હતો બોડી બિલ્ડિંગનો જ શોખ હતો એમ કહેવાય પણ એમનું બોડી બિલ્ડ થાય એવું હતું નહીં ને આમ આદર્શવાદી હતા એ આદર્શવાદને લીધે જીદ્દી જક્કી જેવો પણ થઈ જાય એટલે જે ટિપિકલ એનલ રિટેડિવ પર્સનાલિટી કંઈ એવી અમુક હદે ઊંઝા જોડણી માટે એમને આગ્રહ છેલ્લે સુધી પકડી રાખ્યો તો એ બહુ એ થોડીક એમની એ પર્સનાલિટીનું કે એકવાર એક મુદ્દો મગજમાં ઠસી જાય તો પછી પકડી જ રાખે એમ એ એમનું કેરેક્ટરિસ્ટિક હતી અને બીજું એક અંગત લોકોને ખબર હોય એમને લોકોને ઘણીવાર ડિસ્કશનમાં ઉશ્કેરાય બહુ જાય જો એમને 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 જે એમનો અમુક સેન્સિટિવ પોઈન્ટ હોય એના વિશે કોઈ ક્રિટિકલ કે આપણે વાતચીતમાં લોજિકલ આર્ગ્યુમેન્ટ કરીએ તો છેડાઈ જાય અને ઉશ્કેરાઈ જાય તો એટલે એવું બધું પણ કે ક્યારેક એમને પોતે સેન્સ ઓફ હ્યુમર બતાવવાનો ટ્રાય કરે તો પુવર જોક્સ મારે અને એટલે પોતે આમ કેટલાક કુલ છે બધા કે એવું એટલે એમને એવું બતાવવાનું ઘણીવાર મન થતું કે આમ આપણામાં એ સેન્સ ઓફ હ્યુમર છે પણ ઘણીવાર એ બહુ આમ સામેવાળાને ઓકવર્ડ પોઝિશનમાં મૂકી દે એવું એ ટાઈપની કરે એમ એટલે એવી બધી ઘણી વસ્તુઓ હતી કે જે થોડીક તમે એમને લિમિટેશન્સ કહી શકો ડિસિઝન મેકિંગ પણ એમનું ઘણી બધી વાર બહુ ઇરેટિક હતું એવું મને લાગ્યું છે ઇમ્પલ્સિવ હતું લાઈક મેં કીધું એ સચિન પાયલટની પરમાનન્ટ નોકરી છોડીને સીધા આવી ગયા નડિયાદ બૈરી છોકરા લઈને કે ખબર જ નથી કે ત્યાં ખરેખર એપોઇન્ટમેન્ટ થઈ છે કે નહીં એવું અને એવા બીજા નિર્ણય નિર્ણયો એમના હતા ખાવા પીવાના બહુ શોખીન હતા એટલે વેરાયટીના એમનું ડાયજેશન બહુ સ્ટ્રોંગ નહોતું પણ વેરાયટીના બહુ શોખીન હતા એટલે એમને ભજીયા ખાવાના બહુ ગમે એટલે શાકના અલગ અલગ ટાઈપના એમનું ખાસ ફેવરિટ એટલે એકચ્યુઅલી એમાં એવું થયું હતું ખરું કે એમની તબિયત જ્યારે બગડી ત્યારે હજી ખબર નહોતી કે એમને આટલી બધી ગંભીર બીમારી છે અને એક દિવસ પેલું જરા કામ સારું નથી લાગતું કે એટલે એમને જ્યારે સારું ના લાગતું ત્યારે ભજીયા ખાવાના એ એ રહ્યું હતું એટલે પેલું ભજીયા બનાયા ને ત્યારે એમને એવું કીધું કે ભજીયામાં મજા નથી આવતી આજે કંઈ એટલે મેં એ વખતે ગમતમાં જ એવું કીધું કે આમાં મજા નથી આવતી એવું તો મેં કીધું સાંભળ્યું એટલે તમને ખરેખર કોઈ ગંભીર બીમારી છે એવું મેં એમ જ મજાકમાં કીધું અને ખરેખર પછી એવું જ નીકળ્યું એટલે એ બાકી એવા બધા રસ પણ એમના પણ એક એમનો સ્પેશિયલ રસ હતો આમ પર્સનાલિટીમાં થોડાક લોનર પણ કહેવાય એટલે આપણે કહીએ કહીએ ને કે થોડો જેને એકલા રહેવાનું ગમે એ ટાઈપના માણસ એટલે ઘણી મમ્મી ત્યાં ના હોય અમારું અમારું સંભાળવા માટે અમારી જોડે હોય વડોદરાને એકલા હોય વિદ્યાનગરમાં કે એવી પરિસ્થિતિને ઇઝીલી એમને ફાવતી એમ એટલે એ કરી શકતા પણ એમનો એક વધારે ઇમ્પોર્ટન્ટ રસ હતો એ લોનર તરીકેનો અને રખડવાનો પ્રવાસ કરવાનો એટલે હું સમય વધારે નથી લઈ રહ્યો હા એટલે એટલે પ્રવાસી તરીકે એમને ઘણો લાંબો એટલે લાંબા પ્રવાસો એમણે એકલા એકલા કર્યા હતા એક એક મહિનાના ને એવા સાહિત્ય અકાદમી કે એના સહયોગથી કે પેલા મતલબ દિલ્હી સરકાર તરફથી ત્રણ હજાર રૂપિયાના બજેટમાં મહિનાનો પ્રવાસ કર્યો હતો એમણે એ ટાઈપના બજેટમાં બસમાં ઉપર બેઠા હોય કે એમ અને અમુક સાઉથનો પ્રવાસ કર્યો હતો એક નોર્થ ઇસ્ટનો કર્યો હતો એમાં પણ અમુક વિશેષ અનુભવો એમના ઘણા અમુક હોય પણ હવે અત્યારે બધું કહી શકાય પણ એ પ્રવાસ એમની અંદર વણાય એક્ચુલી એ પ્રસામોનો કન્સેપ્ટ પ્રવાસમાંથી આવેલો છે એટલે એ એમના મનમાં હતું કે એક મને ઘણા વર્ષોથી કહેતા હતા કે મારે એક નોવેલ એવી લખવાની છે કે જેમાં ખાલી એક બસ ઉપડે છે ને ક્યાં જાય છે ખબર નથી એમ એ બસ એટલે એ રખડપટ્ટીનો કે ક્યાંક નીકળી જવું કે જ્યાં જેનું એટલે ઓફ ધ મેપ ડેસ્ટિનેશન ખબર નથી ખરેખરો પ્રવાસ એને કહેવાય આપણે ઓલગા તોકાસુકની નોવેલ છે ફ્લાઇટ્સ એમાં એ રીતનું જે પ્રવાસ જે છે એ આખું સમયના ડાયમેન્શનને બદલે છે એનો સમજ બદલે છે અત્યારનો જે મોડર્ન પ્રવાસ એમાં એની સાથે નવલકથાનું સ્વરૂપ બી બદલાય પ્રશામોમાં ઘણા મુદ્દાઓ છે એવા બહુ સ્પેશિયલ મુદ્દાઓ છે પણ અત્યારે એટલે એ એની સાથે સરખાવતો નથી પણ એવું છે અને બીજું છેલ્લે આ મહાત્મા ગાંધી માટેનું એમનું જે આકર્ષણ હતું ને એ એ મને થોડું જરૂરથી વધારે લાગતું હતું પણ એ જે હતું તે હતું અને એ બાબતમાં પણ એમને એ કાંઈમ મને એવું કહેતા કે આપણે તો બધા લોકો તો એનાથી પ્રભાવિત હોય કે આમ ઓહો ભાવ આપણને એવું કાંઈ નથી એમ પણ ખરેખર તમે વાંચો તમને લાગશે કે એવું હતું એમ એટલે એવું એવું નથી કે એવું એવું નહોતું પણ સૌથી મેઇન વસ્તુ એ છે કે એમને મર્યાદા પોતાની વધારે પડતી માનતા હતા એ કાયમ મને કહે કે આપણે તો એક સામાન્ય લેખક છીએ એમ એટલે એ પોતાની મર્યાદા મને ઘણીવાર એવું લાગતું કે જરૂરથી વધારે મર્યાદા પોતાની સમજે છે ખરેખર એમણે થોડાક વધારે એરોગન્ટ હોવું જોઈતું હતું થોડાક વધારે એમ્બિશિયસ હોવું જોઈતું હતું એવું મને ઘણી વાર પણ એ વધારે પોતાની જાતને એમ ના આપણે તો એક પણ આપણે આપણી શક્તિ પ્રમાણે કામ કરો એ ટાઈપનું એમનું વાત હોય એટલે મર્યાદામાં એક બસ છેલ્લું એક ચાસ પક્ષીનું આ એક બે ચાર લાઈન છે એમાંથી હું લઉં છું એ મર્યાદા વિશેની છે એટલે હું આ પછી હું પૂરું કરું મારું ગમતું અવતરણ છે અને મિસ્ટર પંચાલ છે બે પાત્રો છે મિસિસ સોનીના મનમાં ચાલતો સંવાદ છે એકચ્યુઅલી સંવાદ નથી પણ એમના મનમાં ચાલતું આ છે અને એ લોકો બહાર કોઈ રેન્ડમ હિલસ્ટેશન ચાસ પક્ષીમાં પણ આ છે એ હિલ સ્ટેશન નામ નથી ઓફ ધ મેપ છે એ ક્યાં છે ખબર નથી પણ એ રીતે એ જગ્યાએ એના મનની અમુક લીટીઓ એમાં ખરેખર લેખક જ છે આમ કે લેખક છે કેટલા બધા શિખર અહીંથી દેખાય છે એક નહીં અગણિત શિખરો જ શિખરો ગામથી દૂર શિખરોની વચમાં આપણને કોઈએ મૂકી દીધા છે એમાં આપણું શિખર કયું મિસ્ટર પંચાલ આપણે તો એક જ શિખર ચડવું છે આટલા બધા શિખર જોઈ તમે લલચાઈ ગયા જોયું ને પણ આપણે શિખરોની વચ્ચે જિંદગી પસાર કરવા નથી આવ્યા આપણું ગજુ કેટલું એક શિખર બહુ ઉત્સાહ હોય તો બે શિખર ત્રણ શિખર જુઓ જુઓ અહીં તો શિખરોની પરંપરા છે અને આ દેખાતા શિખરો પાછળ છુપાયેલા બીજા કેટલા હશે આપણે દુનિયાદારીના માણસો મિસ્ટર પંચાલ ધરીએ એટલા શિખર ન ચડી શકીએ આપણી શક્તિને મર્યાદા છે અને છતાં તમારી વાત સાંભળીને હું લલચાઈ ગઈ છું જાણે દોડતા દોડતા અવનવા શિખરો ચડ્યા જ કરીએ આભાર સાથી વક્તા જાગૃતભાઈ પીનાબેન આદરણીય વ્યાસ સાહેબ જનકદાદા મકરંદભાઈ નીકળી ગયા હમણાં રાય સાહેબ આપ સૌ વડીલો અને મિત્રો જ્યારે આ હોલ નહોતો અને અહીંયા એક નાનકડી દીવાલ હતી ત્યારે હું પાછળના મકાનમાં જ્યારે એનું નામ વેચાણવેરા ભવન હતું અને હું નોકરી કરતો હતો ક્લાર્કમાં ત્યારે કૂદી કૂદીને અહીંયા આવી જતા મેં વાંચવા એ વખતે જાત જાતના કાગળિયાઓ હું સાહેબને આપું આંદોલનોના ધરણાના ને સ્ટુડન્ટ તરીકે તો એમણે એકદમ મને કહ્યું કે ભરત આ એક મારી નવલકથા આવી તું વાંચ અને એ નવલકથાનું નામ હતું બદલાતી ક્ષિતિજ અને મેં વાંચી અને મને ખૂબ ગમી કારણ કે નવલકથાઓ ગમતી પણ ગુજરાતી નહીં ગમતી ગુજરાતી નવલકથા એ વખતે જે લખાતી હતી એમાં ખાસ રસ નહીં પડતો અને એકદમ જ મને થયું ઓહ આપણી ભાષામાં આવો લેખક છે અને એ પણ આટલા નજીક છે અને એ જ વખતે એમ એમાં ગોલ્ડ મેડલ મળ્યો એટલે મેં નક્કી કર્યું કે સાહેબ મારે તમારા ઉપર એમ ફિલ કરવું છે અને પાંચ નવલકથાઓ એમની એ વખતે પ્રગટ થયેલી એ પછી નવ થઈ તો હું પાછલા પગે બદલાતી ક્ષિતિ જ પછી બધી વાંચતો ગયો અને એક પછી એક નવલકથાઓમાં રસ પડવા માંડ્યો એના વિવેચનો જોયા આસપાસની પરિસ્થિતિ જોઈ અને પછી થયું કે આ એક વિશિષ્ટ લેખક છે કારણ કે લખવું જે શબ્દ છે એ શેમાંથી આવ્યો છે આપણે જોઈએ તો લખ લખ એટલે શું લક્ષ ઘણા લક્ષ વિના લખ લખ જ કરે છે એટલે નવલકથાઓનું જે માર્કેટ છે મનોરંજનનું એ અહીંયા ગેરહાજર છે અહીંયા એક સિરિયસ એફર્ટ વ્યક્તિવાદનું સંતાન છે આ નવલકથ